જય હિન્દ બાળકો સંત કૃપા વિદ્યાલય તરફથી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાતીની અંદર મૂળાક્ષર લેખન લખીશું આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે આપણે લ ટ ચોખ મૂળાક્ષર સાદા મૂળાક્ષર શીખ્યા હતા આજે આપણે હસવઈ દીર્ઘયવાળા એક માત્રવાળા બે માત્રવાળા મૂળાક્ષર શીખીશું બરાબર તો એ કેવી રીતે એ આપણે અહીંયા શીખીએ જુઓ અહીંયા તમને આ બોક્સની અંદર હસવઈ આપેલું છે શું છે એને હસવઈ કહેવાય આ જે દાદાજીના જેડિયા જેવું તમને દેખાય છે ને એ હસવઈ છે બરાબર તો એ તમારે લાઇનથી બહાર ન નીકળે એવી રીતે અહીંયા લખતા શીખવાનું છે બરાબર આમ કરીને આમ એ વાદળી લાઇનથી ઉપર આવશે બરાબર પછી જે પાછળ તમને દીધેલું છે એને દીર્ઘય કહેવાય બરાબર તો એને પણ તમારે એવી જ રીતે લખતા શીખવાનું છે બરાબર આમ પછી તમને આપેલું છે એકમાત્રા તો એક માત્રા તમારે ક્યાં લખવાનું છે બરાબર ધ્યાનથી જોવાનું છે કે ઉપર જે લાલ લીટી અને વાદળી લીટી આપેલી છે ને એની અંદર જ માત્રા થવું જોઈએ આ એક માત્ર છે બરાબર કને એક માત્ર કે ખને એક માત્ર ખે બરાબર ઉપર ટોપી જેવું જે આપેલું છે ને એને માત્ર કહેવાય અહીંયા તમને બે માત્ર દીધેલા છે બરાબર તો એને તમે લાઇનથી બહાર ન જાય એવી રીતે ઉપરની ઉપરની લાઇનમાં લખજો વચ્ચે આ મોટા ખાનામાં લખવાનું નથી ઉપરની લીટીમાં લખવાનું છે ધ્યાનથી જોઈ અને લખજો બરાબર તો આ છે હસવઈ આ છે દીર્ઘઈ આ છે એક માત્ર આ છે બે માત્ર બરાબર તો લને આપણે બે માત્ર કરીએ તો લય વંચાશે ખને આપણે બે માત્ર કરીશું તો ખઈ વંચાશે ઘને બે માત્ર કરીએ તો ઘઈ વંચાય એવી રીતે બોલાય ઘને બે માત્ર ગઈ બરાબર ચાલો હવે આ કયો મૂળાક્ષર છે તમે ઓળખી જ ગયા છો બરાબર એને લ કહેવાય બરાબર તો તમારે અહીંયા લ પૂરા કરવાના છે બોલતા જવાનું છે અને ઘૂંટીને લખવાના છે કે લ લ લ બરાબર ઉતાવળ કરવાની નથી વ્યવસ્થિત રીતે લખી દેવાના છે પછી નીચે તમારે શું લખવાનું છે તો નીચે તમારે અહીંયા લ લખવાનું છે અને લને અહીંયા દીર્ઘઈ કરવાની છે હસવઈ કરવાની છે તો લને હસવઈ લી વંચાશે બરાબર અહીંયા પણ ફરીથી તમારે લ લખવાનું છે અને એને હસવઈ કરવાની છે આવી રીતે બરાબર જે ઉપર તમને આપેલી જ છે તો લને હસવઈ લી વાંચવાની બરાબર ચાલો અહીંયા તમારે દીર્ઘઈ લગાવવાની છે બરાબર કે લને દીર્ઘઈ લી બરાબર અહીંયા હું ફરીથી લખું છું લને દીર્ઘઈ લી બરાબર પછી હવે એક માત્ર લગાવવાનું છે લને એક માત્ર લે લને એક માત્ર લે તમારે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે હવે લને બે માત્ર લગાવવાના છે તો લને બે માત્ર લઈ બરાબર લને બે માત્ર લઈ બરાબર જો ફરીથી આપણે વાંચી લઈએ લ ને હસવાઈ લી લને દીર્ઘય લી લ ને એક માત્ર લે લ ને બે માત્ર લઈ બરાબર હવે નીચે તમને આપ્યું છે ટ તો અહીંયા તમારે બધા ટ ઘૂંટી દેવાના છે બોલતા જવાનું છે અને ઘૂંટી દેવાના છે નીચે હવે તમારે ફરીથી ટ ને હસવઈ ટી ટને હસ્વઈ ટી બરાબર એવી રીતે ટ ટને દીર્ઘઈ ટી ટને દીર્ઘઈ ટી બરાબર આને પણ ટી કહેવાય આને પણ ટી કહેવાય આને પણ લી કહેવાય આને પણ લી કહેવાય હવે ટને એક માત્ર કરીશું ટને એક માત્ર ટે ટને એક માત્ર ટે એમ તમારે બોલે જવાનું છે અને લખે જવાનું છે પછી અહીંયા આવશે ટને બે માત્ર ટને બે માત્ર ટઈ તને બે માત્ર બરાબર હવે આને શું કહેવાય ચ બરાબર તો આ બધા જ ચ તમારે ઘૂંટી દેવા અને બોલતા જવું પછી નીચે ઉપરની મુજબ જ લખવાનું છે બરાબર કે અહીંયા ચ લખવાનું છે અને ચને શું કરવાનું છે હસવય ચને હસવઈ ચી ફરીથી ચને હસવઈ ચી બરાબર પછી અહીંયા ચને દીર્ઘય ચી ચને દીર્ઘઈ ચી ચને એક માત્ર ચે ચને એક માત્ર ચે ચને બે માત્ર ચઈ ચને બે માત્ર ચઈ બરાબર હવે નીચે આવ્યો ખ ખટારાનું બરાબર તમે બધા ઓળખી જ ગયા છો કે આ છે લ ટ ચ ને ખ હવે તમારે અહીંયા ખ ઘૂંટી દેવાના છે બધા જ અને જેમ આપણે ઉપર લખતા હતા એવી રીતે અહીંયા હસવાઈ દીર્ઘઈ એક માત્ર બે માત્ર લગાવી અને ફરીથી નવા મૂળાક્ષર લખવાના છે અને બોલતા પણ જવાનું છે કે ખ લખી અને ખને હસવાઈ ખી ખને હસવાઈ ખી પછી અહીંયા ખ ખને દીર્ઘઈ ખી ખને દીર્ઘઈ ખી ખને શું લગાવવાનું છે હવે એક માત્ર ખને એક માત્ર ખે ખને એક માત્ર ખે હવે ખને બે માત્ર લગાવવાના છે ખને બે માત્ર ખાઈ ખને બે માત્ર ખઈ બરાબર ચાલો આપણે ફરીથી આ બધા જ મૂળાક્ષરો વાંચી લઈએ આ છે લ લ અને ને હસવાઈ લી લને દીર્ઘઈ લી લને એક માત્ર લે લને બે માત્ર લઈ બરાબર ટ તો ટને હસવઈ ટી ટને દીર્ઘઈ ટી ટને એક માત્ર ટેને બે માત્ર ટઈ ચ તો ચને હસવાઈ ચી ચને દીર્ઘઈ ચી ચને એક માત્ર ચે અને ચને બે માત્ર ચઈ ખ તો ખને હસવૈ ખી ખને દીર્ઘઈ ખી ખને એક માત્ર ખે ખને બે માત્ર ખૈ તો આમ તમે બોલતા જજો અને આની અંદર લખતા જજો અસ્તુ